ચંદ્રયાનના સફળ ઉતરણની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શાસ્ત્રોક્ત ઉજવણી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જેડી પરમારે ચંદ્રયાન ઉતરાણ પર વિશેષ શ્લોક પ્રાર્થના રચી ચંદ્રયાન ઉતરાણ સમયે સોમનાથમાં તીર્થ પુરોહિત અને ઋષિકુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સમગ્ર ભારત વર્ષ ગૌરવ અને ઉત્સાહથી ચંદ્રયાનના ઉતરાયણની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ચંદ્રના નાથ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારત ચંદ્રયાન પ્રકલ્પની સફળ ઉતરાણની શાસ્ત્રોક્ત ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિર માં રહેલ ડિસ્પ્લે તેમજ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે પ્રોજેક્ટ દ્વારા વિશાળ ફલક પર ચંદ્રયાન ઉતરાણનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિત, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને ગુરુજનો, મહાદેવના દર્શને આવેલા ભક્તો, તમામ ચંદ્રયાનના ઉતરાણની ધન્ય ક્ષણની સાક્ષી બન્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જેઓ પ્રોફેસર અને સંસ્કૃતવિદ છે, તેઓએ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પોતાના હસ્તે એક પ્રાર્થના શ્લોકની રચના કરી હતી. વયમ ઇહામહે સર્વે ચંદ્રયાનમ યત પ્રેષિતમ ભારતે શશિભૂમો સુખમ અવતારયંતુ સોમનાથ. અર્થાત અમે સૌ ઈચ્છીએ છીએ કે ભારત દેશથી ચંદ્રની ભૂમિ ઉપર મોકલવામાં આવેલું ચંદ્રયાન ભગવાન સોમનાથ સુખરૂપ ત્યાં ઉતરારે. સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો અને ઋષિકુમારો દ્વારા આ શ્લોકના ઉચ્ચારણ સાથે ચંદ્રયાનના ઉતરાણ સમયે પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાનનું સફળ ઉતરાણ થતા જ હરહર મહાદેવ જય સોમનાથના નાદ સાથે આ ધન્ય ઘડીને વધાવવામાં આવી હતી. ભગવાન સોમનાથની કૃપાથી ભારત દેશમાંથી મોકલવામાં આવેલું ચંદ્રયાન ચંદ્રની ધરતી ઉપર સુખરૂપ ઉતરાણ પામ્યું છે. ભગવાનની એ કૃપા વર્ષે એ માટે અમોએ એ ચંદ્રયાન ઉતરે એ પહેલાંની થોડીક ક્ષણો પૂર્વે જે પ્રાર્થના સંસ્કૃતમાં કરી છે સૌએ સાથે મળીને એ હું વાંચું છું. વયમ ઇહામહે સર્વે ચંદ્રયાનમ યત પ્રેષિતમ ભારતે હિ શશિભૂમો સુખમ અવતારયતુ સોમનાથ. અમે સૌ ઈચ્છીએ છીએ કે ભારત દેશથી ચંદ્રની ભૂમિ ઉપર મોકલવામાં આવેલું ચંદ્રયાન ભગવાન સોમનાથ સુખરૂપ ત્યાં ઉતારે. સુખરૂપ ભગવાનની કૃપાથી ઉતરી ચૂક્યું છે. જય સોમનાથ. બીએસ 90 ટીવી સાથે ઉષા મેરવાડા, ગીર સોમનાથ.